વેલકમ સ્ટુડન્ટ. ચાલો આજે તો અત્યાર સુધી જેટલું શીખ્યા એનું પહેલાં રિવિઝન કરી લઈએ. અત્યાર સુધી શીખ્યામાં કેટલી વાત હતી? તો સૌ પ્રથમ સમાંતર શ્રેણી કોને કહેવાય? તો માની લો કે આવી રીતે તમને આપેલું છે, A1, A2, A3 અને છેલ્લે જે પદ આપ્યું એને આપણે AN કહી દઈએ. કયા નંબરનું છે આપણને ખબર નથી એટલા માટે. તો હવે આમાંથી જ્યારે કોઈ પણ એક પદ તમને જ્યારે શોધવાનું કહે છે, કોઈ પણ એક નંબર શોધવાનું કહે, તો એના માટેનું આપણે જે સૂત્ર હતું એ શું શીખ્યા હતા? તો એના માટેનું જે સૂત્ર હતું એ AN બરાબર A+N-1 D. આ સૂત્રના ઉપયોગથી આપણે કોઈ પણ એક્ઝામ્પલ ખૂબ ઝડપથી સોલ્વ કરી શકીએ અને ગણી શકીએ. તો એમાં જે વાત કરી હતી એની આગળ વાત કરીએ કે એમાં જે અહીંયા તમે જોઈ શકો જે D આપેલો છે એ D શું છે? તો D બરાબર બે ક્રમિક પદની બાદબાકી, બે ક્રમિક પદોનો તફાવત, એટલે કે A2-A1, પછી માન લો કે A3 લઈએ તો A3-A2, આવી જ રીતે માન લો કે તમે A4 લેશો તો A4-A3. તો આવી રીતે ક્રમિક પદની જે તમે બાદબાકી કરશો ત્યારે તમને જે મળશે એ આ D મળશે. અને આ D કેવો હોવો જોઈએ? તો કોઈ પણ સંખ્યા ચાલે, 0 પણ ચાલે, 1, 2, 3 આવું કોઈ પણ વસ્તુ ચાલશે, બરાબર. તો આ હતું આપણું બેઝિક. સાથે સાથે એક હજુ એક માહિતી લઈ લઈએ. અહીંયા જે N આપેલો છે આ N શું બતાવે છે? તો N જે બતાવે છે એ આપણને બતાવશે પદનો ક્રમાંક, એટલે કે પદનો નંબર. N શું બતાવશે? પદનો ક્રમાંક અથવા પદનો નંબર, બરાબર. તો આ હતી આપણા માટે બેઝિક માહિતી કે જેના ઉપયોગથી આપણે હવે પછીના જે એક્ઝામ્પલ છે અત્યાર સુધી આપણે જે સોલ્વ કર્યા છે એવી જ રીતે ખૂબ ઝડપથી આપણે સોલ્વ કરીએ અને આગળ વધીએ. અને ખૂબ સિમ્પલ એક્ઝામ્પલ છે, એ એક્ઝામ્પલને આપણે જોઈએ. તમારી સામે પહેલું એક્ઝામ્પલ છે, આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે તો પહેલાં છે કે નહીં આપણે કહેવાનું છે, અને ત્યાર પછી જો શ્રેણી હોય તો સામાન્ય તફાવત D અને પછીના ત્રણ પદ શોધવાના છે. તો આપણે જે પ્રમાણે અત્યાર સુધી ગણ્યું છે એ પ્રમાણે સમાંતર શ્રેણી છે કે નહીં એવું જોવું છે તો શું કરીશું? તો અહીંયા તમને દેખાય છે સામાન્ય તફાવત D. જો દરેક પદના ક્રમિક પદ વચ્ચેનો આ જે સામાન્ય તફાવત D છે એ સમાન હશે તો સમાંતર શ્રેણી હશે, તો એની પછીના ત્રણ પદ શોધવા આપણા માટે ખૂબ સિમ્પલ છે. તો પહેલું આપણે જે કામ કરીશું, સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત આપણે દરેક પદ વચ્ચેનો શોધીએ. ચાલો અહીંયા જોઈ શકાય છે 4 અને 2, તો A2-A1 એટલે કે 4-2 કરશો તો આન્સર આવે 2. ચાલો પહેલા પદનું આપણે યાદ રાખીશું આન્સર કેટલો આવે છે, 2. એના પછી ગણતરી કરીએ, અહીંયા તમે જોઈ શકો છો 2. એના પછીનો ગણીએ 8 અને 4નો, તો મોઢે ગણતરી કરીશું તો ડાયરેક્ટલી લખીએ 8-4, તો આન્સર આવશે 4. તો અહીંયા આગળ જે સામાન્ય તફાવત હતો એ 2 આવે છે, અહીંયા જે આવે છે 4, તો એનો મતલબ આવો થાય છે 2 ≠ 4, બંને સરખા નથી. અને આપણે શું વાત થઈ હતી, શું ભણ્યા હતા? તો કે જ્યારે સામાન્ય તફાવત તમે કોઈ પણ બે ક્રમિક પદ વચ્ચેનો શોધો તો એ સામાન્ય તફાવત એ સમાન આવવો જોઈએ. તો અહીંયા તો જોઈ શકાય છે પહેલાંમાં 2 આવ્યો હતો પછી 4 આવ્યો હતો, એટલે અહીંયાથી પણ તો આપણે કહી શકીએ કે અહીંયા ક્રમિક પદ વચ્ચેનો જે સામાન્ય તફાવત આપણે શોધીએ છીએ સરખો નથી તો શું થશે, એ શ્રેણી પણ નથી, અને શ્રેણી નથી તો પછીના ત્રણ પદ શોધવાની જરૂર નથી, બરાબર. આટલો સિમ્પલ એક્ઝામ્પલ હતો, કઈ રીતે ગણવું એ તમે જોઈ શકો છો. જોઈએ આવો જ નેક્સ્ટ એક્ઝામ્પલ. ચાલો થોડું ડિફિકલ્ટી લેવલ આગળ વધીએ. હવે પછીનું જે એક્ઝામ્પલ આપેલું છે 2, 5/2, 3 અને 7/2. તો અહીંયા પહેલાં બાદબાકી કરીએ આ બે પદની, બરાબર છે. એટલે કે A2-A1 5/2 2 - 2 કાંઈ નહીં તો 1 હશે. લસા લઈએ 5 × 5, 2 × 2 = 4 અને 2 × 1 = 2. ગણતરી કરીશું તો આન્સર આવશે 1/2, તો તમે અહીંયા જોઈ શકો છો. ચાલો એવી જ રીતે એના પછીના બે પદની ગણતરી કરીએ, 3 - 5/2 2, 3 ની નીચે કાંઈ નથી તો 1 હશે. લસા લઈએ 3 × 2 = 6, 5 × 5, 2 × 2 = 2. બાદબાકી કરશો તો ફરીવાર આન્સર તમારી પાસે આવે છે 1/2. તો અહીંયા તમે જવાબ જોઈ શકો, અહીંયા પણ 1/2 હશે. એટલે ગણતરી મુજબ તમે જુઓ તો ખબર પડશે કે દરેક જગ્યાએ જ્યારે સામાન્ય તફાવત તમે શોધો છો તો સેમ આવે છે, એટલે કે 1/2 આવે છે. તો સામાન્ય તફાવત જો સરખો છે, એટલે કે D સરખો છે, તો પછી એ સમાંતર શ્રેણી છે એવું કહી શકાય.
અને સમાંતર શ્રેણી છે તો એની પછીના જે આપણે પદ શોધવા છે એ ખૂબ સરળતાથી શોધી શકીએ। પહેલા અહીંયા જોઈ લઈએ કેટલા પદ આપેલા છે, ચાર। તો હવે પછી જે આપણે શોધવાના છે કયું પદ થશે, પાંચમું। તો એ ફાઈવ બરાબર સૂત્ર આપણને યાદ છે એ પ્લસ ફોર ડી, કારણ કે અહીંયા પાંચ છે તો અહીંયા એનાથી એક ઓછો ચાર લખી દઈએ। ચાલો એ બરાબર કિંમત છે બે, ચાર, ડીની કિંમત આવે છે એકના છેદમાં બે, ડી એટલે સામાન્ય તફાવત, બે બે ચાર, તો બે વત્તા બે આન્સર કેટલો આવશે, બે વત્તા બે એટલે થશે ચાર। તો એના પછીનો જે આપણને પદ મળવાનું છે પાંચમું એ ચાર મળશે, અને આ દરેક ગણતરી જે છે હવે તમને આવડે। એ સિક્સ શોધવાનું થશે, તો એ સિક્સનું સૂત્ર થશે એ પ્લસ ફાઈવ ડી। એ સેવન શોધવાનું થશે તો એ પ્લસ સિક્સ ઇન્ટુ ડી। તો આ પ્રમાણે હવે તમને જે એક્ઝામ્પલ પૂછવામાં આવે તમે આવી રીતે સોલ્વ કરી શકો। જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ। ચલો હવે આપણને જે ગણતરી એક્ઝામ્પલમાં આપેલી છે વર્ગમૂળવાળા એક્ઝામ્પલ આપણને આપવામાં આવ્યા છે, તો વર્ગમૂળવાળી ગણતરી કઈ રીતે કરવી એ પહેલી મહત્વની વાત છે, તો એ જોઈએ। ચલો પહેલા બે પદનો આપણે સામાન્ય તફાવત શોધીએ, તો અહીંયા પહેલા બે પદ છે એ ટુ માઇનસ એ વન કરીએ, એ ટુની કિંમત છે થ્રી પ્લસ રૂટ ટુ, માઇનસ એ વનની કિંમત છે ત્રણ। ચલો અહીંયા આ ત્રણ ત્રણની બાદ બાકી કરશો તો આન્સર આવશે ઝીરો, અને એના પછી જે વત્તા રૂટ ટુ વધે છે તો ઝીરો વત્તા રૂટ ટુ એટલે આન્સર આવશે રૂટ ટુ। તો પહેલાં બે જે ક્રમિક પદ છે એની બાદ બાકીનો આન્સર આવે છે રૂટ ટુ। ચલો આને યાદ રાખીશું, આગળ વધીએ અને ત્રીજા અને બીજા પદની બાદ બાકી કરીએ, એટલે કે એ થ્રી માઇનસ એ ટુ ગણતરી કરીએ। એ થ્રીની કિંમત આપણી પાસે છે થ્રી પ્લસ ટુ રૂટ ટુ, માઇનસ એ ટુની કિંમત છે થ્રી પ્લસ રૂટ ટુ। ચલો હવેથી અહીંયાથી ગણતરીમાં ધ્યાન રાખીશું, કાઉન્સ ઓપન કરીએ, કાઉન્સ ઓપન કરીશું તો શું થશે, કાઉન્સની બહાર જે માઇનસ છે એ અંદર જતું રહેશે બંનેને ગુણાકારમાં, તો ત્રણ પ્લસ છે તો એ માઇનસ થઈ જશે અને રૂટ ટુ પ્લસ છે તો એ પણ માઇનસ થઈ જશે। ચલો આ ત્રણમાંથી ત્રણ ગયા એટલે ઝીરો, ટુ રૂટ ટુમાંથી એકવાર રૂટ ટુ ગયા તો આન્સર આવશે રૂટ ટુ। તો એના પછીની જે બાદબાકી કરી એમાં પણ રૂટ ટુ આવે છે, અને એના પછી પણ તમે જોઈ શકો રૂટ ટુ આવશે, એટલે કહેવાનો મતલબ શું થશે કે હવે પછીના દરેક પદ ક્રમિક પદ વચ્ચેનો જે સામાન્ય તફાવત છે રૂટ ટુ, રૂટ ટુ અને રૂટ ટુ આવશે, એટલે કે સામાન્ય તફાવત જો સમાન આવે તો પછી જે આપણને શ્રેણી આપેલી છે એ એક સમાંતર શ્રેણી છે એવું કહી શકાય। તો એના પછીના જે ત્રણ પદ આપણે શોધવા છે તો એને કોઈ પણ રીતે શોધી શકીએ, અહીંયા તમને જે પ્રમાણે આપવામાં આવ્યું છે એ પ્રમાણે પણ શોધી શકાય, અને બીજી રીત જે મેં તમને સૂત્ર કીધા છે એ પ્રમાણે પણ જોઈ શકાય। તો આપણે કઈ રીતે ગણીએ છીએ, માન લો કે પાંચમું પદ શોધવું છે તો એ ફાઈવ બરાબર એ પ્લસ ફોર ડી આ પ્રમાણેનું સૂત્ર થશે। ચલો એની કિંમત તમારી પાસે છે તો એની કિંમત તમે ડાયરેક્ટલી મૂકી શકો, એની કિંમત જોઈ લો તમારી પાસે શું છે, એ બરાબર અહીંયા તમે જોઈ શકો એ વન એટલે કે ત્રણ છે અને ડીની કિંમત રૂટ ટુ છે, તો શું થશે થ્રી પ્લસ ફોર રૂટ ટુ, બરાબર છે। માની લો કે એ સિક્સ શોધવું છે તો સૂત્ર શું થશે એ પ્લસ ફાઈવ ડી, મૂકો એની કિંમત થ્રી પ્લસ ફાઈવ રૂટ ટુ। એ સેવન શોધવું છે તો એ પ્રમાણે તમે સૂત્રમાં કિંમત મૂકશો તો અહીંયા તમે જોઈ શકો જે પ્રમાણે તમને આન્સર આપણે ગણતરી કરી એ પ્રમાણે તમને અહીંયા મળતા જશે, અને બાકીના જે તમને ત્રણ પદ ચાર પદ જેટલા શોધવાના કહે એ આપણે શોધી શકીએ। તો જોઈએ આવા જ એક્ઝામ્પલ કે જે થોડા ડિફિકલ્ટ હોય અને કઈ રીતે એને સોલ્વ કરવા એની વાત કરીએ। હવે પછીનો જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઝીરો પોઈન્ટ બે, ઝીરો પોઈન્ટ બાવીસ, ઝીરો પોઈન્ટ બસો બાવીસ, તો આ એક્ઝામ્પલમાં આપણે ચેક કરીએ કે સામાન્ય તફાવત સમાન આવે છે કે નહીં। તો આમનામ તમે જો મોઢે ગણતરી કરશો તો પણ ખબર પડી જશે કે સૌ પ્રથમ તમે બાદબાકી કરો એ ટુ માઇનસ એ વન। ચલો એ ટુ એટલે કે તમારી પાસે છે ઝીરો પોઈન્ટ બાવીસ, એ વન છે ઝીરો પોઈન્ટ બે, બાદબાકી કરશો એટલે તમારી પાસે આન્સર આવશે ઝીરો પોઈન્ટ ઝીરો બે, બરાબર છે। આ બાદબાકી આપણે આગળ શીખ્યા છે, તો અહીંયા યાદ રાખજો તમારી પાસે આન્સર આવે ઝીરો પોઈન્ટ ઝીરો બે। હવે પછી બાદબાકી કરશો એ થ્રી માઇનસ એ ટુ, એટલે કે ઝીરો પોઈન્ટ બસો બાવીસ માઇનસ ઝીરો પોઈન્ટ બાવીસ, તો આની બાદબાકી માની લો કે તમને નથી આવડતી તો કઈ રીતે કરવી। ચલો ઝીરો પોઈન્ટ બસો બાવીસમાંથી ઝીરો પોઈન્ટ બાવીસ બાદ કરવા હોય તો પોઈન્ટની નીચે પોઈન્ટ, એના પછી જે અંક હશે ડાયરેક્ટ લખી દો ઘટે ત્યાં ઝીરો, બાદબાકી કરો બેમાંથી ઝીરો જશે બે, બેમાંથી બે જાય ઝીરો ઝીરો,
पॉइंट नीचे पॉइंट और फरी वार जीरो, तो आंसर आ 0.02 है। तुम अँ जी सको हवे अहीं तमने जोता खबर पड़शे कि एकपण जग्याए सामान्य तफावत डी छे ए समान नथी। तो सामान्य तफावत डी जो समान न होय तो ए समांतर श्रेणी नथी, अने समांतर श्रेणी न होय तो पछीना त्रण पद आपणने मळे नहीं। जोईए आवो नेक्स्ट एक्जाम्पल जे हार्ड होय ते, चलो अहीं तमे जोई शको छो जे एक्जाम्पल आपेलो छे खूब सीम्पल छे। नॉर्मल आपणी पासे गणतरी छे, नॉर्मल अंक छे कि जे तमे एने झड़पथी सॉल्व करी शको, तो एना पछीनो एक्जाम्पल जोईए। चलो आ गणतरी आपणे मोटे करी शकीशुं। ज्यारे बेजिक शीख्या था त्यारे तमने कीधुं तुं के ज्यारे आवी रीते कोई समांतर श्रेणी आपेली होय के जेमां एक सरखा पद होय छे तो ए समांतर श्रेणीमां सामान्य तफावत जे तमे शोधो देशो तो ए 0 0 ने 0 ज आवशे, अने एनी पछीना त्रण पद तमे शोधशो तो ए ज आवशे। जेम के आवी समांतर श्रेणी मैं तमने कीधुं तुं के जेमां 2 2 2 आवतुं होय, मानी लो के -3 -3 -3 आ पण समांतर श्रेणी छे, तमे ज्यां सुधी जशो त्यां सुधी। एवी ज रीते √2 √2 √2 આવી રીતે જે બધું સમાન હશે એ સમાંતર શ્રેણી થશે, અને એની પછીના તમને ત્રણ પદ કે કોઈ પણ પદ શોધવાના કહે તો એ જ આવશે, અને એની ગણતરી પણ કરાય નહીં, તમે ડાયરેક્ટ પણ આન્સર આપી શકો। તો જોઈએ આવું હજુ એક નેક્સ્ટ એક્ઝામ્પલ। ચલો અહીંયા તમે જુઓ છો એ પણ ખૂબ સિમ્પલ છે, ડાયરેક્ટલી અને ઝડપથી ગણતરી કરીએ। પહેલાં બે પદની બાદબાકી કરશો 3 -1 2, એના પછી 9 -3 તો થશે 6, એના પછી 27 -9, ચલો 27 - 9 કરીશું તો આન્સર આવશે 18। તો તમે જોઈ શકો દરેક જગ્યાએ સામાન્ય તફાવત તમે શોધો છો અલગ અલગ આવે છે, તો એનો મતલબ કે સમાન નથી એટલે સમાંતર શ્રેણી પણ નથી, તો આગળના પદ શોધવાની જરૂર નથી। જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ। ચલો હવે થોડુંક આપણને આપેલી છે ગણતરી થોડીક અલગ છે, તો પહેલાં બે પદની બાદબાકી કરશો એટલે કે a2 - a1, એ ટુ આપેલો છે એટલે કે 2a, અહીંયા તમે જોઈ શકો a1 આપેલો છે, 2a માંથી a જશે તો a વધશે। ચલો પહેલાંની ગણતરી એ આવે છે, એના પછી હવે સિમ્પલ છે ડાયરેક્ટલી કરી દઈએ 3a - a, તો એ ફરી વાર એ આવશે। તો હરેક જગ્યાએ તમે સામાન્ય તફાવત જોઈ શકો a એટલે કે 3 વાર a આવે છે, તો સામાન્ય તફાવત સમાન છે એટલે સમાંતર શ્રેણી બને છે। તો એની પછીના તમને જે ત્રણ પદ શોધવાનું કહે એટલે કે 5 6 અને 7, તો માની લો કે a5 શોધવું છે, તો a5નું સૂત્ર શું છે, a+4d। આ એક રીત આપણી અલગ છે ને, અહીંયા પણ તમને જે આપેલી છે એ પણ કરી શકો। ચલો એ બરાબર આપણી પાસે એ જ છે 4, અને ડી બરાબર પણ ફરી વાર એ આવે છે, a+4 એટલે 1 વારે + 4 વારે તો થઈ જશે 5 વારે, તો અહીંયા તમે જોઈ શકો। ચલો આવી રીતે માન લો કે ડાયરેક્ટલી a7 શોધીએ, તો એ થશે a+6 × d, એ બરાબર એ અને 6d બરાબર એ તો થશે 7a, તો અહીંયા તમને આન્સર તો એ ખૂબ ઝડપથી મળી જશે। ચલો જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ। હવે ઘાતવાળું પદ આપણને આપવામાં આવે તો કઈ રીતે સોલ્વ કરવું એની વાત કરીએ, અને ઘાતવાળું એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીએ। તો અહીંયા તમને ઘાત આપેલી છે, પહેલું પદ એ, બીજું પદ a² ત્રીજું પદ a³ અને ચોથું પદ a⁴ બાદબાકી કરીએ અને સામાન્ય તફાવત શોધીએ a2 - a1, a2 આપેલો છે a² અને આપેલું છે એ, તો આની તો કોઈ બાદબાકી નથી થવાની એટલે આ જ આપણો સામાન્ય તફાવત થશે, બરાબર છે। ચલો એના પછીની વાત કરીએ, ત્રીજું પદ માઇનસ બીજું પદ, આની બાદબાકી નથી થવાની પરંતુ a² કોમન કાઢશો તો અહીંયાથી સ્ક્વેર નીકળી જશે, તો બે ઘાત વધશે, સ્ક્વેર કોમન કાઢ લીધો તો એક ઘાત વધશે, માઇનસ અહીંયાથી આખું નીકળી ગયું છે તો આ વધશે। તો પહેલામાં અને બીજામાં તમે જોઈ શકો કે બે જગ્યાએ આન્સર અલગ અલગ આવે છે, સામાન્ય તફાવત સરખો આવતો નથી, સમાન આવતો નથી, તો એ શ્રેણી પણ બનતી નથી, તો એની પછીના ત્રણ પદ આપણને મળશે નહીં। એના પછીનું જોઈએ થોડું અલગ છે અને થોડુંક અઘરું પણ લાગશે। ચલો પહેલું પદ √2, બીજું પદ √8, ત્રીજું પદ √18 અને ચોથું પદ √32, તો સામાન્ય તફાવત શોધીએ સમાન આવે છે કે નહીં। તો પહેલું આપણે કામ કરીએ a2 - a1, a2 આપણને આપેલો છે √8, a1 આપેલો છે √2, હવે જોઈએ √8ની ગણતરી કઈ રીતે કરવી। ચલો √8 છે તો એમાં આવી રીતે લખી શકાય 4 × 2 - √2, હવે વર્ગમૂળ 4 છે એટલે વર્ગમૂળ 4ની આપણને કિંમત ખબર છે, વર્ગમૂળ 4 તો બરાબર આન્સર શું આવે 2, તો વર્ગમૂળમાંથી 4ને બહાર લઈ લીધા એટલે 2 આવશે, √2 એમને -√2, ગણતરી કરીએ બંનેમાંથી √2 કોમન તો આન્સર વચ્ચે 2 - 1 એટલે આન્સર આવશે √2, તો પહેલાં બેની ગણતરી કરીએ ત્યારે આન્સર √2 આવે છે જે તમે અહીંયા જોઈ શકો।
एना पछीनी गणतरी करिए, एना पछीनी गणतरी छे रूट 18 माइनस रूट 8। चलो आ खास जोवू पड़शे केम के अहींया आपणे घणीवार भूल थती होय। रूट 18 एटले 9 दू 18 करी शकाय, रूट 8 तो 4 दू 8 करी शकाय। हवे जोईए बन्ने जग्याएथी अहींया 9 नो वर्गमूळ निकळशे 3, तो रूट 2 एज इट इज, माइनस अहींया 4 नो निकळशे 2 અને રૂટ ટુ એઝ ઇટ ઇઝ। હવે અહીંયા ગણતરી એ પ્રમાણે કરી શકાય, 3 વાર રૂટ ટુમાંથી 2 વાર રૂટ ટુ જશે તો એનો મતલબ 1 વાર રૂટ ટુ વધશે, 1 આગળ ન લખે તો પણ ચાલે। તો આગળ જ્યારે બાદબાકી કરી ત્યારે પણ રૂટ ટુ આવ્યું હતું ને અત્યારે પણ રૂટ ટુ જ આવે છે, બરાબર છે। હવે ત્રીજી જે ગણતરી છે રૂટ 32 માઇનસ રૂટ 18 કરીએ। ચલો રૂટ 32, તો રૂટ 32 ને શું લખી શકાય, 8 4 32 લખી શકાય અથવા 16 2 32 લખી શકાય। અઢારને શું લખી શકાય, 9 2 18 લખી શકાય। ચલો અહીંયા 16 જે છે 16 નો જવાબ આવશે 4 રૂટ 2, 9 નો આન્સર આવશે 3 રૂટ 2। 4 વાર રૂટ 2 માંથી 3 વાર રૂટ 2 જશે તો 1 વાર રૂટ 2 વધશે, તો અહીંયા જોઈ શકાય ફરીવાર આન્સર રૂટ 2 આવે છે। એટલે કે ત્રણેય જગ્યાએ જ્યારે તમે સામાન્ય તફાવત હોય તો એટલે કે ડીની કિંમત તમારી પાસે રૂટ 2 આવી ગઈ। તો જો સામાન્ય તફાવત સમાન હોય તો પછી કહેવાનો મતલબ શું થશે કે સમાંતર શ્રેણી બનશે, સમાંતર શ્રેણી બનશે। તો બાકીના પદ આપણે શોધવા છે, એટલે કે પહેલું આપણે શોધીએ એ ફાઈવ, એ ફાઈવનું સૂત્ર છે એ પ્લસ 4D। ચલો એની કિંમત છે આપણી પાસે રૂટ 2 પ્લસ 4 અને ડીની કિંમત પણ રૂટ 2। 1 વાર રૂટ 2 પ્લસ 4 વાર રૂટ 2 તો થશે 5 વાર રૂટ 2। આમ જ રહેવા દેશો તો પણ આપણો આન્સર સાચો છે, અને અહીંયા જે પ્રમાણે ગણતરી આપી છે એ પ્રમાણે જો આપણે ગણતરી કરવી તો શું કરી શકાય, વર્ગમૂળ 5 જે છે 12 છે, જો એને વર્ગમૂળમાં લઈ જઈશ તો વર્ગમૂળમાં લઈ જઈશ એટલે 25 થઈ જશે, અને ગુણ્યા 2 તો 25 2 50 કેમ આવું થશે એની વાત કરીએ। તો માની લો કે વર્ગમૂળમાં જ્યારે 25 લખીએ છીએ તો એનો આન્સર થઈ જાય છે 5, તો એનો મતલબ 5 હોય તો વર્ગમૂળ 25 લખી શકાય। તો એ જ વસ્તુ આપણે અહીંયા કરેલી છે કે જ્યાં 5 થાય 5ને આપણે વર્ગમૂળમાં લખી દીધા તો એ 25 થઈ જશે। તો એના પછીનું આપણને ક્રમિક પદ જે છે મળી જાય છે, એના પછીની ગણતરી કરીએ એ 6 શોધીએ, એ 6 બરાબર એ પ્લસ 5D, તો એ પ્લસ 5 અને ડીની કિંમત રૂટ 2, તો અહીંયા આપણને ખબર છે કે એની કિંમત પણ રૂટ 2 અને અહીંયા 5 રૂટ 2 થશે કેટલા, તો એ થશે ડાયરેક્ટ 6 રૂટ 2। ચલો 6 અંદર જશે તો 6 નો વર્ગ કેટલો થઈ જશે 36, અને 36 દૂ કેટલા થશે 72। તો આ પ્રમાણે તમને જે ક્રમિક પદ શોધવાના તમને એના પછીના કોઈ પણ કે એ તમે શોધી શકો, અને આ જ રીતે એ 7 પણ શોધી શકાય જે તમે અહીંયા જોઈ શકો છો, બરાબર। તો આપણે કુલ 2 રીતે આપણે એક્ઝામ્પલ સોલ્વ કરતા શીખ્યા છીએ, તો હવે પછીના જે એક્ઝામ્પલ છે એ તમે ખૂબ સારી રીતે અને સરળતાથી સોલ્વ કરી શકશો। આપણે જે પ્રમાણે અત્યારે એક્ઝામ્પલ સોલ્વ કર્યા એ જ પ્રમાણે બાકીના એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે, જે તમને જોઈ શકો એની પછીની જે એક્ઝામ્પલની રકમો છે એ। ચલો અહીંયા ફરીવાર રૂટવાળી ગણતરી છે જે તમે આગળનો એક્ઝામ્પલ સોલ્વ કર્યો એ પ્રમાણે સોલ્વ કરી શકશો। ઘાતવાળી ગણતરી પણ આપણે એક સોલ્વ કરી લીધી છે, બરાબર છે। આ જે ઘાતવાળી રકમ છે ને આ પ્રમાણે પણ બનાવી શકાય, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25, 7 નો વર્ગ 49, અને હવે તમારી પાસે ગણતરી કરવી સિમ્પલ થઈ જશે તો આ પ્રમાણે પણ ગણતરી આપણે કરી શકીએ। અહીંયા પણ ફરીવાર એ જ ઘાતવાળી વાત છે, તો એ તમે મેં તમને જે પ્રમાણે આગળનું એક્ઝામ્પલ શીખવાડ્યો એ પ્રમાણે તમે સોલ્વ કરી શકો। આ હતા આપણા ખૂબ સરળ અને બેઝિક એક્ઝામ્પલ। હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં અઘરા એક્ઝામ્પલ અને બીજી રીતના એક્ઝામ્પલ કે જે કઈ રીતે સોલ્વ કરવા અને કઈ રીતે શીખવા એ આપણે જોઈશું।